કારડિયા રાજપૂત કન્યા છાત્રાલય ખાતે બોર્ડની પરીક્ષા દરમિયાન શું સાવચેતી રાખવા અંગે યુનિવર્સિટીના કુલપતિ ચાવડાનું વક્તવ્ય યોજાયું. કારડિયા રાજપૂત કન્યા છાત્રાલય ખાતે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને શું સાવચેતી રાખવી તે અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર પ્રસંગે એમ કે ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ મહિપતસિંહ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે સ્વસ્થ બની પરીક્ષા આપવી સહિતના વિવિધ મુદ્દે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 5મી તારીખને ગુરુવારથી ધોરણ 10 અને ધોરણ 12ની જ્યારે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે આ પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે તમારી જિંદગીનો આમ જોવા જઈએ તો SSC એટલે પહેલો પડાવ અને ત્યારબાદ HSC અને ખાસ કરીને આ બંને એવા પડાવ છે કે જ્યાંથી એની કારકિર્દીની શરૂઆત થતી હોય છે. પણ એનો અર્થ એ પણ નથી કે ખાસ કરીને ઘણીવાર એવું થતું હોય કે વિદ્યાર્થીનું એક પેપર નબળું જાય અને ફ્રસ્ટ્રેટ થતો હોય તો આ એક જ એક્ઝામ કે એક જ પેપર્સમાં કદાચ ઓછા માર્ક્સ આવે તો એના કારણે જિંદગી હારી જતા નથી. ઘણીવાર તો એવું બનતું હોય કે ઓછા માર્ક્સ આવવા, રિઝલ્ટ ધાર્યું ન આવવું, આપણી અપેક્ષા પ્રમાણેનું ન આવવું, તો એને કારણે ઘણીવાર એવું બનતું હોય કે સારું પણ થવાનું હોય છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને મારી વિનંતી કે પરીક્ષા આપવા જઈએ ત્યારે એનું રિઝલ્ટ શું આવશે એની ચિંતા કરવાને બદલે સારું પરફોર્મ કઈ રીતે કરી શકાય એના માટેનો પ્રયત્ન કરીએ. ગીતાજીમાં, ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે આપણું કામ કર્મ કરવાનું છે, ફળ આપવાવાળો ભગવાન કૃષ્ણ છે જ, એટલે એ તૈયારી સાથે. અને ઘણીવાર શું થતું હોય કે વિદ્યાર્થીઓ છેલ્લા દિવસોમાં મોડી રાત સુધી વાંચતા હોય, પૂરો આરામ ન કરતા હોય અને પોતાની જાતે જ એનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરતા હોય કે મને કેટલું યાદ રહ્યું છે. અને એ વખતે એક બાજુ પરીક્ષા આવતી હોય, એક બાજુ સમગ્ર વર્ષ દરમિયાનની તૈયારી હોય, કલાકોના કલાકો સુધીનું રીડિંગ કર્યું હોય અને પછી જ્યારે મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરે ત્યારે યાદ ન આવે અને છેલ્લી ઘડીએ એ ફ્રસ્ટ્રેટ થતો હોય, ઘણીવાર માતા પિતાને પણ ફરિયાદ કરતો હોય કે મમ્મી અથવા તો પપ્પા મને યાદ આવતું નથી, ત્યારે આ બધી ચિંતાઓમાંથી બહાર આવીને, કારણ કે મેં વર્ષોના અનુભવ પછીથી જોયું છે કે જ્યારે વિદ્યાર્થી પરીક્ષા આપવા બેસે છે ત્યારે એનું સમગ્ર વર્ષ દરમિયાન જે કંઈ તૈયારી કરી છે, જે મહેનત કરી છે, રીડિંગ કે રિવિઝન કર્યું છે, એનું ત્યાં રિકોલ થતું જ હોય છે. એટલે આ બધી જ ચિંતાઓ છોડીને સમગ્ર વર્ષ દરમિયાન તમે જે તૈયારી કરી છે એનું સારું પરફોર્મન્સ તમે પરીક્ષાની અંદર આપી શકવાના છો. તો આપ સૌને 5મી તારીખથી થતી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ આગળ વધો, સારો સ્કોર પ્રાપ્ત કરો. અને શરૂઆતમાં કહ્યું તેમ માત્ર પરીક્ષા, માત્ર સ્કોર અથવા તો માત્ર ક્લાસ એ જ જીવનમાં નથી, એ સિવાય ઘણું બધું છે. અને જે કંઈ પ્રાપ્ત કરો એમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરો અને હું માનું છું કે એના થકી જ આગળ વધી શકાતું હોય છે. તો ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.